સ્વાગત જે રીતના આજે શપથ સમારોહ ઉજવવા જઈ રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલ શપથ લેવાના છે પીએમ મોદી અમિત શાહ જેપી પી નડ્ડા આ શપથ સમારોહમાં હાજર રહેશે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે તમામ મંત્રીઓને ગઈકાલે રાત્રે જ મોડી રાત્રે ફોન આવી ચૂક્યા હતા જે લોકો જે મંત્રી પદના શપથ લેવાના છે તમામ લોકોને ફોન આવી ચૂક્યા છે ટીમ ભૂપેન્દ્રમાં હવે કોણ કોણ સામેલ હશે કોને કોને ફોન આવ્યા છે એ મહત્વની વાત બની રહે છે સાત રાજ્યોના સીએમ પણ આ વિધિમાં હાજર રહેવાના છે ત્યારે ન્યૂઝ એટીન પર ભવ્ય શપથ ગ્રહણની તમામ ખબરો અમે આપને બતાવીશું ભૂપેન્દ્ર પટેલ રાજ્યના અઢારમાં સીએમ પદે આજે શપથ લેવા જઈ રહ્યા છે તે ભૂપેન્દ્ર પટેલ પણ આજે શપથ લેવાની છે હવે સવાલ એ છે કે કોને કયું ખાતું ફાડવવામાં આવશે સોળ એમએલએ રાત્રે મંત્રીપદના શપથ માટે ફોન આવ્યો હતો ત્યારે રાજભવનથી અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પણ આપણી સાથે જોડાયા છે પ્રણવ પાસે જઈશું પ્રણવ અત્યારે આપ ઉપસ્થિત છું રાજભવન ખાતે કેવા પ્રકારનો માહોલ કેવા પ્રકારની તૈયારી કારણ કે થોડોક જ સમય બાકી રહ્યો છે બાર ઓગણચાલીસ વિજય મુહૂર્તમાં તમામ મંત્રીઓ શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે કેવી તૈયારી આ ચોક્કસ ફરી વખત સાતમી વખત ભારતીય પાર્ટીની સરકાર છે ગુજરાતમાં બનવા જઈ રહી છે એમાં પણ બીજી વાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે તે પોતે શપથ લેવાના છે શપથ સમારોહ છે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે તેની પહેલાની જે તૈયારી હું આપને બતાવીશ રાજભવન બહાર કારણ કે રાજભવન બહાર હિલચાલ છે વધી ગઈ છે જે લોકોને ગઈકાલે ફોન કરી દેવામાં આવ્યું હતું કે આપને મંત્રી તરીકે શપથ લેવાના છે તે તમામ લોકોને સાથે પીએમ છે શુભેચ્છા મુલાકાત લઈ રહ્યા છે તો સાથે જ રાજ્યના જે મુખ્યમંત્રી છે તેના નિવાસસ્થાને તમામ સોલથી પણ વધુ જે જે લોકો મંત્રી તરીકે જવા શપથ લેવાના છે મંત્રી બનવા જવા જઈ રહ્યા છે તે તમામ સોલ લોકોને પણ હાલ અહીં રાજભવન ખાતે બોલાવવામાં આવી રહ્યા છે સાથે જ એ પણ એક ઇન્ફોર્મેશન સામે આવી છે કે જે કાર્યક્રમ સ્થળ છે જે સ્ટેજ બનાવું છે તેની અંદર ચોવીસથી પણ વધુ જે ખુરશીઓ છે તે અહીંયા ત્યાં મૂકવામાં આવી છે ત્યારે જોવું રહે છે કે જે નવું જે મંત્રીમંડળ છે તેની અંદર સભ્યો કેટલા હશે પરંતુ હાલ જે કન્ફર્મ થઈ રહ્યું છે કે સોલ લોકોને ફોન કરી દેવામાં આવ્યું છે તેઓને મંત્રી તરીકે શપથ લેવાના છે તે પ્રકારની વાત છે તેઓ સાથે ક્લિયર કટ ભાજન પાર્ટીના નેતૃત્વ તરફથી કહી દેવામાં આવ્યું છે તેને લઈને જ એ તમામ લોકો સાથે આજે પણ અત્યારે પણ જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેના નિવાસ સ્થાને જ તમામ લોકો હાલ અહીં ચાય સાથે ચર્ચા કરી રહ્યા છે અને સાથે જ એક શુભેચ્છા મુલાકાત થશે કારણ કે જે લોકો નવા મંત્રીઓ બનવાના છે આ બપોરના બે કલાકે આ સમગ્ર સમારોહ યોજાવાનો છે તેની પહેલાંની આ એકદમ મેરાથોન બેઠકો કહી શકાય અથવા પછી એક શુભેચ્છા મુલાકાત પણ કહી શકાય કારણ કે તે જે લોકો શપથ લેવાના છે તેઓને એક જે કહી શકાય કે પ્રાથમિક માહિતી કઈ રીતે મળશે તે પ્રકારની વાત અહીં થઈ રહી છે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ક્યાંક ને ક્યાંક જે ગુજરાતના વિકાસ જે ગાથા સમગ્ર વિશ્વમાં અને સમગ્ર દેશમાં જે પ્રખ્યાત છે તેને લઈને પણ નરેન્દ્ર મોદી જે નવા મંત્રીઓ બનવા જઈ રહ્યા છે તેઓને પણ ગુજરાતની વાત છે તે અહીં તેઓ કરવા જઈ કરશે તો સાથે જ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે નવું મંત્રીમંડળ હશે તે હાલ માનવામાં આવી રહ્યું છે કે ચોવીસથી થી પચીસ લોકોનું હશે પરંતુ હાલ જે કન્ફર્મેશન થયું છે તેવા સોલ લોકોને ફોન છે તે કરી દેવામાં આવ્યા છે અને સત્તરમાં જે વ્યક્તિ છે તે ભૂપેન્દ્ર પટેલ એટલે આમ કુલ સત્તર લોકો હાલ શપથ જે કહી શકાય કે અત્યાર જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે સત્તર લોકો છે તે શપથ સમારોહમાં પોતાના શપથ છે નવા મંત્રી તરીકે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેઓ લેવા જઈ છે પરંતુ જે જનાદેશ પાર્ટીને મળ્યો છે કારણ કે વાર સતત પાર્ટી છે ગુજરાતમાં તેઓનું શાસન રહ્યું છે અને ફરી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ છે તે શપથ અહીં લેવા જઈ રહ્યા છે તો સાથે જ એ પણ અહીં જાણવા મળી રહ્યું છે જે સોર્સિસ જે માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે અનેક એવા સિનિયર જે નેતાઓ હતા તેઓને ડ્રોપ આઉટ અહીં કરવામાં આવ્યા છે કારણ કે જીતુ વાઘાણી અન્ય જે નેતાઓ છે તેની વાત એ થઈ રહી છે કદાચ તેઓને આ વખતે નવું મંત્રી મંડળ છે તેમાં સ્થાન નહીં મળે બિલકુલ પ્રણવ આભાર સમગ્ર માહિતી બદલ